लेक्चर ने शुरुआत करिए आप लोग चार टाइप ना ग्राफ थी टोटल चार टाइप ना ग्राफ छे एमा सौथी पहलो आपणे तर करी रह्या छे डी वर्सेस टी नो ग्राफ जेनी वात करू छू तो डी वर्सेस टी आपणी पासे मैं बे वखत डी लखेला छे तो बे वखत डी एटले कया कया डी तो सौथी पहला जे छे तमने आपेलू छे ए छे आपणी पासे डिस्टन्स वर्सेस टाइम ग्राफ एटले के अंतर विरुद्ध समय नो आलेख एना पछी नो आलेख जे छे ने के जे आपणे स्थानांतर वर्सेस टाइम एटले के डिस्प्लेसमेंट वर्सेस टाइम त्रीजो जे आलेख जे छे एना अलग अलग टाइप्स छे जेने कहेवामां आवे छे वेग विरुद्ध समय वेलोसिटी वर्सेस टाइम ग्राफ अने चौथो जे छे एने कहेवाय छे एक्सेलरेशन वर्सेस टाइम ग्राफ एटले के प्रवेग विरुद्ध समयनो आलेख तो आ जे छे अलग अलग टाइपना आलेखना प्रकारो छे एनाथी आपणे शरूआत करीए छे सौथी जेने हुं कहुं छुं डिस्टन्स वर्सेस टाइम ग्राफ तो डिस्टन्स एटले के आपणे कहीए छे सौथी पहेला अहींया डी लखेलो छे ए डी कयो छे तो ये डी जे छे ए आपणो छे अंतरनो डी छे तो आ पहेलो आलेख छे जेने हुं नाम आपी देउं छुं अंतर विरुद्ध समयनो आलेख अहींया अंतर विरुद्ध समयनो जे आलेख आपेलो छे एमां स्ट्रेट लाइन छे एटले एनो मीनिंग एवो थयो के पदार्थ ज्यारे ज्यारे स्थिर हशे एटले के समय पसार थाय पण पदार्थे कोई पण प्रकारनुं अंतर कापियुं ना होय तो एनु अंतर पण शून्य होवू जोईए तो आवा प्रकारनो आलेख जे छे एने कहेवामां आवे छे शून्य अंतरनो आलेख अथवा तो शून्य झड़पनो आलेख केम के आपणने खबर छे के जो y अक्ष पर d होय एटले के अंतर होय अने x अक्ष पर समय होय तो आपणे लखीए जे y अक्षनो अंतःखंड भाग्या x अक्षनो अंतःखंड आलेखोनी थियरी बधी आपणे आलेखो टाइप्स ऑफ आलेख ग्राफ लिख्या हता तो एने कहेवामां आवे छे स्पीड तो जयरे पदार्थ जे छे ए स्थिर होय अने कोईपण प्रकारनुं अंतर ना कापियुं होय त्यारे आ प्रकारनो आलेख थाय छे आलेख नंबर बे जेने हुं नाम आपी दऊं छुं के ज्यां आलेख छे एमां डी जे छे ए अंतर छे अने टी जे छे समय छे आनो मीनिंग एवो थाय के समान समयमां पदार्थे समान अंतर कापेलुं होय तो आवा प्रकारना आलेख माटे झड़प जे छे એને કહેવાય છે અચળ હવે આપણને ખબર છે કે ભાઈ સ્ટ્રેટ આલેખ છે તો આ આલેખનો આપણે બીજો પણ એક પ્રકાર નામ સાંભળ્યું હતું કે ભાઈ આવા પ્રકારનો આલેખ હોય અચળ હોય ઉગમ બિંદુથી શરૂઆત થતી હોય તો આવા પ્રકારના આલેખને આપણે વાય ઇઝ ઇક્વલ્સ ટુ એમ એક્સ પ્રકારનો આલેખ કહીએ છીએ એટલે કે જ્યારે આપણે પદાર્થે સરખા સમયમાં સરખું અંતર કાપ્યું હોય તો એવી ઝડપ જે છે એને કહેવાય છે અચળ ઝડપ તો એનો આલેખ થઈ ગયો વાય બરાબર એમ એક્સ આલેખ નંબર ત્રણ પદાર્થ જે છે એને કાપેલું અંતર જે છે એ સમય પ્રમાણે અચળ નથી પરંતુ આપણે એવું કહી શકીએ કે ભાઈ આ જે આલેખ છે એમાં પદાર્થનું સમયની સરખામણીમાં તો હું શબ્દ વાપરું છું સમયની સાપેક્ષ અંતરમાં વધારો થાય છે તો આવા આલેખને વધતી ઝડપનો આલેખ કહેવાય તો આપણે આકૃતિ જે છે જો જોઈએ કે શરૂઆતના સમયમાં ધીમે ધીમે ફેરફાર થતો હતો અંતરની સરખામણીમાં અને પછી અચાનક જ વધારો થયો એટલે કોઈ ચોક્કસ બિંદુએ અચાનક જ વેગમાં વધારો થતો હોય તો આપણે એને એવું કહીએ છીએ કે આ પ્રકારનો આલેખ છે એમાં ઝડપમાં વધારો થાય છે વેગની ઝડપ હવે એના પછીનો આપણી પાસે આલેખ જે છે એને આપણે કહીએ છીએ કે આલેખ જે છે એમાં આપણે એવું કહીએ છીએ કે જ્યાં આલેખ અહીંયા આપણને દેખાય છે અમુક સમય સુધી તો ચલો એ કયો સમય સુધી દેખીએ તો આ આલેખ જે છે આટલા વિસ્તાર સુધી એને કહેવામાં આવે છે વધતો પ્રકાશ યસ વાંધો નથી પણ પછી જે આલેખ જે છે એ આલેખ આવી રીતે કર્યા પછી એને એક્સટેન્ડ કરો તો એના માટે અચળ કહી શકાય તો આ જે આલેખનો પ્રકાર જે છે એને કહેવામાં આવે છે ઘટતી ઝડપનો આલેખ કેમ કે અમુક સમય સુધી આ જે આલેખ જે છે એના હું પોઈન્ટ્સ આપી દઉં આપણે એક્ઝામ્પલ્સ કરીશું ત્યારે લખીએ છીએ કે ભાઈ આ ઓ ઉગમ બિંદુ આટલેથી બિંદુ એ સુધીની વાત કરો તો તમે કહી શકો છો કે ભાઈ આલેખ જે છે એમાં ડી જે છે સમય પ્રમાણે વધે છે પણ પછી એ થી લઈને બી સુધીમાં આપણે ફેરફાર જુઓ ઓ થી એ નો ફેરફાર સમય પ્રમાણે વધે છે એટલે ઝડપ વધી હશે એ થી બી માં થોડીક ઝડપ ઓછી થઈ ગઈ છે અને બી થી લઈને હું છેલ્લે સુધી કહું તો કે ભાઈ ઝડપ જે છે એ ઘટી છે તો મારે ઓવરઓલ કહેવી કે આખો આલેખ જે છે ઓસી વક્ર તો એને કહેવામાં આવે છે ઘટતી ઝડપનો આલેખ તો અહીંયા આપણે આલેખની જ્યારે પણ વાત કરીએ છીએ તો ધ્યાન રાખજો આવા પ્રકારના આલેખો જે છે એ ડાયરેક્ટલી તમને ઇન્ફોર્મેશન આપે છે
ભૂલ થવાના મેક્સિમમ ચાન્સ છે કે ઓવરઓલ આલેખ જે છે એને કહેવાય છે ઘટતી ઝડપનો આલેખ. પણ એના જો અલગ અલગ સેગમેન્ટ પાડી દઈએ, ભાગ પાડી દઈએ, તો ઓથી એ સુધી અચળ વધારો, ધીમે ધીમે વધારો એટલે વધતો આલેખ. અને બીજું કે અચળ શબ્દ બી નહીં વાપરું, કેમ કે ઉગમ બિંદુથી શરૂઆત થાય છે, પણ આપણી આ જે લાઈન જે છે ઓથી એ સુધીની એ સ્ટ્રેટ લાઈન નથી. સ્ટ્રેટ લાઈન હોય તો જ વાય બરાબર એમએક્સ, તો જ વાય બરાબર આપણે અચળ કહી શકીએ છીએ. એટલે ઓથી એ સુધી વધારો, એ થી બી સુધી વેગમાં ઝડપમાં થતો ઘટાડો, અને બી થી સી સુધી જે છે એ ઘટાડો થાય છે. એટલે આ પ્રકારનો જે આલેખ કહેવાય છે એને કહેવામાં આવે છે ઘટતા પ્રકારનો આલેખ. તો આ આલેખ છે સમય સાપેક્ષે તો ઝડપનો આલેખ છે, અથવા તો આપણે એને બીજું કહી શકીએ કે સમય સાપેક્ષે એટલે સમયની સરખામણીમાં અંતર ઘટે છે. ચલો નેક્સ્ટ જે છે એની વાત કરીએ આપણે આલેખ. તો આ જે આલેખ છે આ આલેખ મેક્સિમમ વખત લોકોને ઘણા બધા પછી એના પછીનો નેક્સ્ટ આલેખ છે અને આ ત્રીજો આલેખ છે. એમાં જે અત્યારે આપણે આલેખની વાત કરીએ છીએ એ આલેખની વાત કરીએ તો આવા પ્રકારનો આલેખ જે છે એનો ઢાળ હોય છે ઝીરો, એને કહેવાય સ્લોપ. સ્લોપ માટે આપણે સિમ્બોલ એમ વાપરતા હતા. હવે આ આલેખનો સ્લોપ કેવી રીતે ઝીરો થઈ શકે? ચલો તમને ગમતા હોય એવા બે પોઈન્ટ આપણે પસંદ કરી લઈએ. કે લેટ્સ સે હું આ આલેખ જે છે એનો સૌથી ટોપનો પોઈન્ટ પસંદ કર્યો અને નીચેનો પસંદ કર્યો. હવે અંતર, પદાર્થે અંતર કાપવું જોઈએ. ચલો પહેલો આલેખ જુઓ, એમાં અંતર જે છે લેટ્સ સે હું એમ કહું છું કે ભાઈ પદાર્થનું અંતર જે છે 2 મીટરે સ્થિર થઈ ગયેલો છે, પણ એમાં સમયમાં વધારો થતો જાય છે. લંબ દોરતા જાઓ સમય પ્રમાણે સમય વધે છે, પણ ડીમાં કોઈ પણ પ્રકારનો ફેરફાર થતો નથી. આનું ઊંધું વર્ઝન જોઈએ આપણે. એનું ઊંધું વર્ઝન આ રહ્યું કે જ્યાં પદાર્થ જે છે એનો સમય જે છે ફિક્સ છે, પણ એના જે અંતરો જે છે એ બદલાય છે. તો આપણે કેવી રીતે કહી શકીએ કે ઉપરના માટે એમ કહું છું કે ભાઈ અંતર જે છે 5 છે, નીચેના માટે કહી દઉં છું અંતર જે છે 2 છે. તો 2 જ સેકન્ડે એક જ પદાર્થના 2 સેમ અથવા તો અલગ અલગ અંતરો કેવી રીતે હોઈ શકે? તો સેમ હોઈ શકે તો વાંધો નથી, કદાચ હું એવું કહું કે ભાઈ 5 સેકન્ડ 5 મીટરે 2 સેકન્ડ હતો, ઓકે માની લઈએ, પણ એ 2 મીટરે પણ 2 સેકન્ડ હતો તો કોઈ પણ પ્રકારની ઝડપ આવા આલેખની મળતી નથી. તો આવા પ્રકારનો આલેખ છે જેને કહેવાય છે સ્પીડ ઇઝ ઇક્વલ્સ ટુ ઝીરો. તો આ આલેખ જે છે સ્ટ્રેટ લાઈન જે છે એ ના તો આપણો પહેલો આલેખ છે એના જેવો જ છે કે જ્યાં સરખા સમયે એક જ સમયે અલગ અલગ અંતરની કિંમતો છે જે ખરેખરમાં શક્ય હોતું નથી. એટલે આવા પ્રકારનો આલેખ જે છે એ ઝડપ માટે પોસિબલ હોતો નથી. એના પછીનો આલેખ છે ડી વર્સિસ ટી નો આલેખ. યસ, આ ડી વર્સિસ ટી નો આલેખ જે છે એના માટે તમે આવો શબ્દ વાપરી શકો કે શરૂઆતમાં પદાર્થ જે છે એ મહત્તમ અંતર કાપ્યું છે. એને હું નામ આપી દઉં, લેટ્સ સે ડી ઇઝ ઇક્વલ્સ ટુ કોઈક સંખ્યા લખી નાખીએ 10. એના પછી જે છે એના કાપેલા અંતરમાં ઘટાડો થાય છે, એટલે કે સમય જે છે વધે છે, અંતર જે છે ઘટે છે. તો આવા પ્રકારનો આલેખ જે છે એને કહેવામાં આવે છે કે પદાર્થે ડિક્રીઝ પ્રકારનો આલેખ છે. હવે તમે એમ કહો કે ભાઈ આવા પ્રકારનો આલેખમાં હું એમ કહું કે ભાઈ પદાર્થનું અંતર જે છે ઘટે છે, ઓહો અંતર ઘટે એટલે પદાર્થ છે 10 થી 9 ઉપર આવ્યો, 9 થી 8 ઉપર આવ્યો, તો આનો મિનિંગ એવો થયો કે ભાઈ પદાર્થ જે છે તો આનો મિનિંગ એવો થાય કે ભાઈ ઘટાડો થતો જાય. કેમ કે આપણે લોકો આવું લખીએ છીએ અંતિમ સ્થાન માઇનસ પ્રારંભિક સ્થાન ભાગ્યા અંતિમ સમય માઇનસ પ્રારંભિક સમય, જેને કહેવાય છે એક્સ. ચલો ભાઈ અંતિમ સ્થાન છે 9, પ્રારંભિક સ્થાને 10 આપી દઉં છું, અંતિમ સમય દાખલા તરીકે હું લખી નાખું છું 2 સેકન્ડ પ્રારંભિક ને લખી નાખું, તો મેં તમને સ્ટાર્ટિંગમાં કીધું હતું કે અંતર ક્યારેય ઋણ ના હોઈ શકે. તો ધ્યાન રાખજો આવો આલેખ જે છે એ લગભગ 94 કે 93 સ્તરમાં લોકોએ પૂછી ચૂક્યું છે. ખાલી ફરક એટલો કે અહીંયા ડી લખ્યો છે અને રકમ એવું લખ્યું હતું કે ડી જે છે એ અંતર છે. ઓકે, અંતર માટે આ આલેખ પોસિબલ નથી, કેમ કે અંતર ક્યારે નેગેટિવ ના હોય. મેં તમને કીધું હતું કે અંતર જે છે એ પોઝિટિવ હોવું જોઈએ. તો સ્થાનાંતરમાં હોઈ શકે એટલે ડી ની જગ્યાએ સ્થાનાંતર લખી નાખવું તો આલેખ પોસિબલ છે. યસ, તો સ્થાનાંતર માટે આવો પ્રકારનો આલેખ વર્સિસ સમયનો પોસિબલ છે, પણ ઝડપ માટે આવા પ્રકારનો આલેખ જે છે શક્ય હોતો નથી. તો લખી નાખો કે શક્ય નથી. કોના માટે? તો કે ઝડપ માટે.
નેક્સ્ટ આલેખ છે જેને પણ આપણે એવું કહીએ છીએ કે આવો આલેખ જે છે એની પોઈન્ટની કિંમત જુઓ. તો દાખલા તરીકે હું એના એક્સ અને વાય અક્ષ પર લંબ દોરતો જઉં છું. વાય અક્ષ પર મેં ઓલરેડી લંબ દોરેલો છે. એક્સ અક્ષ પરની કિંમતની ફેરફારની વાત કરીએ તો ફરીથી આપણો આલેખ જે છે એમાં સેમ ટાઈમ પર અલગ અલગ અંતરની કિંમતો છે જે ખરેખરમાં પોસિબલ હોતી નથી. એટલે આપણે છેલ્લા ત્રણ આલેખો છે ઢાળ સ્લોપ નથી એટલે ઝીરો છે. નંબર ટુ કે અંતરમાં ઘટાડો જે છે એટલે કે માઇનસ કિંમત અંતર માટે પોસિબલ હોતી નથી. અને નંબર થ્રી કે જેને કહેવામાં આવે છે કે સરખા સમય એટલે કે એક જ સમય અલગ અલગ સ્થાન હોતા નથી એટલે સ્પીડ ઇઝ ઇક્વલ્સ ટુ ઝીરો એટલે કે આવા પ્રકારનો આલેખ પણ શક્ય નથી. તો અહીંયા આગળ સ્પીડ ઇક્વલ્સ ટુ ઝીરો ને બદલે આલેખ ઝડપ માટે શક્ય નથી એવું લખી નાખ્યું. તો આ સૌથી પહેલી વાત થી તો આપણે આલેખો બતાવ્યા. સૌથી પહેલા જેને કહેવામાં આવે છે સ્થાન વર્સિસ અથવા તો અંતર વિરુદ્ધ સમયના આલેખો. નેક્સ્ટ આલેખ જે છે તમારી સ્ક્રીન ઉપર છે, ભાઈ બોલતા જાઓ. પહેલો આલેખ છે જ્યાં ડી બરાબર લખી નાખું છું સ્થાનાંતર વિરુદ્ધ સમય. આવા પ્રકારનો આલેખ શક્ય છે કે નહીં બોલો ભાઈ, તમારું શું કહેવું છે? સ્થાનાંતર ભાગ્યા સમય પહેલો આલેખ શું કહેશો? સ્લોપ જુઓ ભાઈ, આનો ઢાળ કેટલો થશે? સ્લોપ ઢાળ. તો અહીંયા આગળ આપણી પાસે સ્થાનાંતર વિરુદ્ધ સમયનો આલેખ છે. ફરી વાર પ્લીઝ સ્ટોરી રિપીટ થઈ કે જ્યાં આપણે સ્થાનાંતર એટલે કે અંતર વિરુદ્ધ સમયનો આલેખ હતો. તો ફરી એક વાર આ પહેલાનો આલેખ જોઈએ એ અને આપણે આ આલેખ જોઈએ, બંને માટે ઢાળ પોસિબલ નથી. તો ઢાળ ઇક્વલ્સ ટુ ઝીરો આનો અર્થ એવો થાય કે જ્યારે પદાર્થનું સ્થાનાંતર શૂન્ય હોય ત્યારે આવા કેસ માટે વેગ પણ શૂન્ય બને છે. આ સૌથી પહેલો આલેખ છે. નંબર ટુ આને આપણે કહીએ છીએ અચળ સ્થાનાંતર અથવા તો આપણો આલેખ છે વાય ઇઝ ઇક્વલ્સ ટુ એમએક્સ પ્રકારનો. એટલે અચળ ઝડપ અથવા સોરી અચળ વેગી ગતિ હોય કે શરૂઆતથી લઈને અંત સુધી પદાર્થ જે છે એનો વેગ જે છે અચળ હોય ત્યારે ત્યારે આપણે આવા પ્રકારનો આલેખનો ઉપયોગ કરીએ છીએ. નેક્સ્ટ જે છે એને કહેવામાં આવે છે, આપણે એક શબ્દ લખી ચૂક્યા છે dx ભાગ્યા dt. આ એનો આલેખ છે. આનો મિનિંગ એવો થાય કે તમે કોઈ પણ બિંદુ પસંદ કરશો દરેક બિંદુ પર એનો વેગ જે છે એ બદલાતો હશે. તો લખીએ છે કે સ્થાનાંતર વિરુદ્ધ સમયનો ફેરફાર દરેક બિંદુએ બદલાય છે. માટે દરેક બિંદુ પર વેગ અલગ છે. નેક્સ્ટ છે મારી પાસે, હવે આ પ્રકારનો આલેખ જે છે એના માટે તમે શું કહેશો? તો આપણી પાસે આ પ્રકારનો આલેખ જે છે આવો જ આલેખ આપણે લોકોએ અંતર વિરુદ્ધ સમયમાં પણ જોઈ ચૂક્યા છે. તો આવા પ્રકારનો આલેખ જે છે એને પણ આપણે કહીએ છીએ કે આ જે આલેખ છે એ પણ તમે યાદ હોય તો મેં આવા પ્રકારના આલેખો માટે તમને પરવલય ઉપવલય એવા શબ્દો કરાવડાવેલા છે બાળકો. તો અહીંયા પણ આપણે લોકો એવું જ કહીએ છીએ કે શરૂઆતના તબક્કેમાં એમાં પધારો થાય છે, પછી અચળ છે અને પછી સ્ટ્રેટ લાઈન છે. તો આને કહેવામાં આવે છે કે સ્થાનાંતરમાં સમય સાપેક્ષે ઘટાડો થાય છે. એટલા માટે આપણે આના માટે પણ શબ્દ વાપરી શકીએ છીએ, વેગ ઘટે છે. તો પરવલય ઉપવલય અતિવલય વાળા જે આલેખોના પ્રકાર શીખવાડ્યા હતા એમાં તમે જોઈ શકો છો. નેક્સ્ટ આલેખ જે છે આ પ્રકારનો આલેખ જે છે એને કહેવામાં આવે છે નેગેટિવ પ્રકારનો આલેખ, કારણ કે અચળ રીતે ઘટતો આલેખ છે. તો આના માટે આપણે એવું કહી શકીએ અચળ રીતે વેગનો ઘટાડો. આવા આલેખ માટે બીજું પણ સૂત્ર જે છે એ એક્ઝામ્પલ કરતી વખત યાદ કરી શકો તમે કે ભાઈ આને હું પોઈન્ટ એ નામ આપી દઉં અને પોઈન્ટ બી નામ આપી દઉં અને આને આપી દઉં છું ઓ.
તો આવા આલેખ માટે ડેટા કરતી વખતે એક દૂતીયાંશ પાયો ગુણ્યા વેદ આવું લખી નાખો તો તમે મળી જશે અહીંયા આગળ, એનાથી ઘેરાતું ક્ષેત્રફળ કહેવાય, જે આપણે થિયરીમાં કીધું હતું. તો આનો વેગ શોધવો હોય આવા પદાર્થો માટે તો આપણે કહી શકીએ છે કે ભાઈ અચળ રીતે વેગનો ઘટાડો થાય છે. યસ, કેમ કે કન્ટિન્યુઅસલી તમે કોઈ પણ બિંદુ પસંદ કરો અહીંયા આગળ તમારો આન્સર જે છે એ માઇનસમાં જ આવશે. લેટ્સ સે હું આ કોઈ બિંદુ પસંદ કરી લઉં છું જેને હું નામ આપી દઉં છું ચાર, અને બીજો એક બિંદુ પસંદ કરી દઉં છું એને હું નામ આપી દઉં છું ત્રણ, જેના હું એક્સ અને વાય અક્ષ પર અનુક્રમે સમય મૂકતો દઉં છું. નીચે તમે કોઈ પણ બિંદુ પસંદ કરશો તો આનો કોન્સ્ટન્ટ આન્સર આવશે એક અને બે. ચલો ભાઈ, વેગ બરાબર તો હું નામ આપી દઉં છું કે અંતિમ સ્થાન માઇનસ પ્રારંભિક સ્થાન, ત્રણ માઇનસ ચાર, અંતિમ સ્થાન છે બે, પ્રારંભિક સ્થાન છે એક, તો મને અહીંયા આન્સર મળે છે માઇનસ વન. તો વેગ માઇનસ હોઈ શકે, તો આપણે વાત કરી ચૂક્યા છે કે ભાઈ અંતર જે છે એ શૂન્ય હોઈ શકે કદાચ, અથવા તો અંતર જે છે ધન હોઈ શકે, જો પદાર્થ સ્થિર હશે તો જ અંતર શૂન્ય હશે, અને વેગ જે છે એ પ્લસ માઇનસ કે શૂન્ય હોઈ શકે. એ જ રીતે સ્થાનાંતર પણ પ્લસ માઇનસ કે શૂન્ય હોઈ શકે. તો પદાર્થ જે છે એમાં અચળ રીતે ઘટાડો થતો હોય તો આ આલેખ છે. સેમ વસ્તુ છે આપણી પાસે કે પદાર્થ જે છે આ ગ્રાફ જે છે એ કોના માટે છે, તો આ જે ગ્રાફ આપણને આપેલો છે એ ગ્રાફ સૌથી વધારે વખત વપરાતો હોય તો આપણને યાદ છે કે ભાઈ પદાર્થને ઉધ્વ દિશામાં ફેંકતા, અધો દિશામાં ફેંકતા, તો નામ આપી દઈએ પદાર્થને ઉધ્વ દિશા અથવા તો અધો દિશા, આવા જે આપણે વાત કરતા હતા એવા માટે આવા પ્રકારનો આલેખ છે. પછી એક આલેખ દોરી બતાવી પણ દઉં છું કે આવા પ્રકારનો પદાર્થ હોય તો શું થઈ શકે. તો શરૂઆતમાં એનું સ્થાનાંતર જે છે એ અહીંયાથી સ્ટાર્ટ થયું અને આટલા સુધી આ જે વિસ્તાર છે એને આપણે એવું કહી શકીએ છીએ કે આવા આલેખ માટે સૌથી પહેલા એને પોઈન્ટ આપી દઉં, તો પોઈન્ટ એ છે, ધેન પોઈન્ટ બી છે, ધેન પોઈન્ટ સી છે, અને આ જે નીચેનો ભાગ જે છે ત્રિકોણ જે છે એને જોડી દઉં છું. તો હું આવા પદાર્થ માટે એવું કહી શકું છું કે શરૂઆતનો એ થી લઈને સી સુધીનો ભાગ જે છે ત્યાં આપણે એમ કહીએ છીએ કે ઘટાડો થાય છે. જ્યારે નીચેના ભાગની વાત કરું કે જ્યાં લખું છું સી થી લઈને ડી ગ્રાફ, તો આપણે કહી શકીએ છીએ વધે છે. અને બે કારણો છે લોજિકલી મેથ્સની રીતે વાત કરીએ તો એ થી સી સુધીનો ગ્રાફ જે છે એમાં આગળની જેમ હું ચાર ત્રણ એક બે પોઈન્ટ આપી દઉં તો આન્સર મને માઇનસમાં મળવાનો છે. એ જ રીતે સી થી ડી સુધીમાં જવું તો જુઓ આખો જે ડી વાળો અક્ષ છે, વાય અક્ષ છે, એમાં ધન અને ઋણ અક્ષ છે, તો નીચે કિંમતો જે છે એમાં પણ શું થશે, તો કે ભાઈ નેગેટિવ નેગેટિવ બીકમ્સ પોઝિટિવ. એટલે કે અહીંયા હું કોઈ બિંદુ પસંદ કરી લઉં છું, લેટ્સ સે આ બિંદુ જે છે મારું પ્રારંભિક બિંદુ છે અને આ બિંદુ જે છે મારું અંતિમ બિંદુ છે, લેટ્સ સે આની કિંમત છે માઇનસ થ્રી, આની કિંમત છે માઇનસ ફોર, અને એના પણ સમય હું દોરતો જઉં તો અહીંયા સમયની કિંમત લેટ્સ સે છે થ્રી, સમયની કિંમત લેટ્સ સે હું મૂકી દઉં છું ફોર. તો આનો અર્થ એવો થયો કે માઇનસ ચાર આ જે છે એ નેગેટિવ છે એટલે માઇનસ, અને માઇનસ ત્રણ અહીંયા સમયની કિંમત છે ચાર માઇનસ ત્રણ. તો આ જે કિંમતો જ્યારે પણ તમે લોકો લખો તો નીચેના ભાગમાં થાય છે એના વેગમાં વધારો, ઉપરના એસી જેટલા ભાગમાં થાય છે ઘટાડો. હવે કોઈ ચોક્કસ બિંદુ સી ની વાત કરવી છે તો બિંદુ સી પર શું હશે સિચ્યુએશન, કોઈ કહી શકે મને બિંદુ સી પર પ્રવેગ? યસ, તો વેગ વિરુદ્ધ સમયનો આલેખ બધા આપણને આપે પ્રવેગ. તો આ સૌથી પહેલી આકૃતિ તમને આપી દીધી છે, એ તમને શું બતાવતું હશે? સૌથી પહેલા વેગ વિરુદ્ધ સમયનો આલેખ છે, તો આપણે એવું કહી શકીએ પ્રવેગ ઇક્વલ્સ ટુ ઝીરો. આગળના કિસ્સાઓ જોઈ લીધા છે, કેમ કે આપણી પાસે પદાર્થ જે છે એનો શરૂઆતનો વેગ જે છે એ અચળ છે, એટલે કે વેગ ઇક્વલ્સ ટુ સ્ટ્રેટ લાઈન છે, સમયની કોઈ કિંમત નથી, એટલે આવા પ્રકારના આલેખ માટે લખી શકીએ પ્રવેગ બરાબર તો ઝીરો. આને આપણે નામ આપી શકીએ y ઇઝ ઇક્વલ્સ ટુ mx પ્રકારનો આલેખ છે. બીજું આને નામ આપી દઈએ y નો ઘટક ભાગ્યા x નો ઘટક બરાબર તો m, જેને કહેવામાં આવે છે ઢાળ.
y અક્ષ પર છે વેગ, x અક્ષ પર છે સમય, તો ઢાળનું બીજું નામ અહીંયા મળે છે પ્રવેગ. તો આ પ્રકારનો આલેખ જે છે એને કહેવાય છે અચળ પ્રવેગી ગતિ. નેક્સ્ટ જે છે આ પણ અચળ પ્રવેગી છે, પણ y ઇઝ ઇક્વલ્સ ટુ ભૂતકાળના આલેખો y ઇઝ ઇક્વલ્સ ટુ mx + c. ચોક્કસ બિંદુ સુધી એનો જે વેગ જે છે એ અચળ છે એટલે ફિક્સ છે. શરૂઆતના આટલા વિસ્તારના નામ આપી દો કે ભાઈ એ 3 મીટર પ્રતિ સેકન્ડના વેગથી ગતિ કરે છે, અને પછી અચાનક જ એના વેગમાં સડનલી વધારો થતો જાય છે. તો y ઇઝ ઇક્વલ્સ ટુ mx + c પ્રકારનો, પણ ચોક્કસ બિંદુ બાદ વેગમાં થતો વધારો. ચલો અહીંયા આપણી આ પાસે આ જે આલેખ છે એ આપણને આ આલેખની યાદ અપાવે છે. જુઓ સ્થાનાંતર વિરુદ્ધ સમયનો આલેખ આપણને વેગ આપે, તો સેમ વેમાં આપણી પાસે જે છે વેગ વિરુદ્ધ સમય, તો દરેક બિંદુ પર તમારી આ જે કિંમતો જે છે બદલાવાની છે એને હું નામ આપી શકું છું dv ભાગ્યા dt ઇઝ ઇક્વલ્સ ટુ a. તો આનો અર્થ એવો થાય કે દરેક બિંદુએ સમય સાપેક્ષે વેગમાં થતો ફેરફાર જે પ્રવેગ આપે છે. નેક્સ્ટ જે છે આપણી પાસે આમાં પણ તમે આગળના જે પણ પોઈન્ટ્સ બોલ્યા હતા એ પોઈન્ટ અહીંયા બોલી શકો છો. તો આગળ આપણે આવા બિંદુઓ જે છે એમાં એવું બોલતા હતા કે જ્યારે જ્યારે આપણી પાસે વેગમાં થતો વધારો છે એમાં ઘટાડો થતો કહેવાય. તો આપણે એમ કહીએ છે કે વેગ જે છે એ સમય સરખામણીમાં વધે છે, પણ પ્રવેગની વાત કરીએ તો પ્રવેગ જે છે એ અહીંયા ઘટે છે. તો વધતો વેગ છે અને ઘટતો પ્રવેગ છે. નેક્સ્ટ જે છે આને પણ આપણે કહી શકીએ છે. તો આના માટે હું એવું કહી શકું તો કે ભાઈ અહીંયાનો જે આ ખૂણો છે એ થીટા ઇઝ ગ્રેટર ધેન 90. તો મેં તમને કીધું કે જ્યારે ખૂણો જે છે આપણા આલેખનો 90 કરતા મોટો હોય તો આપણે કહી શકીએ નેગેટિવ છે. તો a ઇઝ ઇક્વલ્સ ટુ નેગેટિવ, તો ઋણ પ્રવેગ. હવે નેગેટિવ પ્રવેગ માટે બીજો એક શબ્દ છે જેને આપણે કહીએ છીએ પ્રતિ પ્રવેગી ગતિ. યસ, તો આ આલેખ કરો. નેક્સ્ટ આલેખ માટે ફરીથી એ જ સ્ટોરી રિપીટ થઈ કે શરૂઆતના નામકરણ કરતા જઈએ તો એ થી લઈને ઓ થી લઈને બી સુધી જે છે ત્યાં પ્રવેગ છે એ નેગેટિવ છે. જ્યાં હું ઉપરથી લઈને લંબ દોડતો જઉં છું લખી નાખું છું સી, લખી નાખું છું ડી. તો આપણે લખી શકીએ છીએ બી થી લઈને સી માટે આલેખ જે છે એ પોઝિટિવ છે. તો આપણે એવું કહી શકીએ છીએ આવા આલેખમાં કે પદાર્થને ઉદ્ધવ દિશામાં નાખ્યો હોય તો પ્રવેગ આવે નેગેટિવ. એટલે કે પદાર્થને ઉપર તરફ ફેંકતા પ્રવેગ નેગેટિવ કહેતા હતા, એ આ ઓએ બી થયો આપણો આલેખ. અને પદાર્થને જ્યારે મુક્ત પતન કરાવવામાં આવે ત્યારે વેગમાં થાય વધારો એટલે પ્રવેગ જે છે પોઝિટિવ. તો મુક્ત પતન કરાવવામાં આવે છે તો મુક્ત પતન કેટલું થઈ ગયું આપણું બીસીડી. તો આ આલેખ થયો. નેક્સ્ટ છેલ્લા 3 આલેખો છે જેને કહેવામાં આવે છે પ્રવેગ વિરુદ્ધ સમયનો આલેખ. યસ, પ્રવેગ વિરુદ્ધ સમયનો આલેખ જે છે એ સૌથી પહેલી વસ્તુ છે કે જ્યારે પદાર્થ જે છે એ અચળ રીતે ગતિ કરતો હોય તો પ્રવેગ વિરુદ્ધ આલેખ જે છે એ તમને બીજી કઈ કઈ વસ્તુઓ આપી શકે. તો લેટ્સ સે એ વિરુદ્ધ ટાઈમ ટી ઇઝ ઇક્વલ્સ ટુ વોટ. તો અત્યાર સુધી આપણે લોકો આવું લખતા હતા કે ભાઈ વેગ વિરુદ્ધ સમય હોય તો એને કહેવાય પ્રવેગ, પણ આ આલેખ જે છે એને કીધો છે આપણને y અક્ષ પર પ્રવેગ છે અને x અક્ષ પર સમય છે. તો આવો આલેખ છે એ માત્ર ને માત્ર અચળ પ્રવેગ દર્શાવે છે. તો જ્યારે આપણી પાસે અચળ પ્રવેગ હશે ત્યારે ત્યારે આપણે લોકો સ્ટ્રેટ લાઈન નો આલેખ દોરીએ છીએ કે જ્યાં આપણે કહી દઈએ છીએ કે પદાર્થ છે એના માટે આગળના બધા જેટલા પણ આલેખ તમે જોશો એમાં તમે જોજો સ્થાન વિરુદ્ધ સમય, વેગ વિરુદ્ધ સમય, ત્રીજો આપણે લોકોએ દેખ્યો સ્થાનાંતર વિરુદ્ધ સમય, જેમાં જ્યારે જ્યારે આપણી પાસે સ્ટ્રેટ લાઈન આવતી હતી ત્યારે આપણે લખતા હતા કાં તો અંતર ઝીરો, કાં તો વેગ ઝીરો, કાં તો સ્થાનાંતર ઝીરો. તો આ જે છે એ બધા સિવાયનો એક ત્રીજો
ઉપરાંતનો આલેખ આવ્યો જેને કહેવાય છે પ્રવેગ વિરુદ્ધ સમયનો આલેખ, જેને કહેવાય છે અચળ પ્રવેગ. અચળ પ્રવેગ હોય ત્યારે આવો આલેખ બને છે જ્યાં શૂન્ય શબ્દ વાપરી શકતા નથી. નેક્સ્ટ આલેખ આપણને દેખાય છે કે પદાર્થ છે એનો પ્રવેગ જે છે એ અચળ રીતે વધતો હોય. તો અચળ રીતે વધતો પ્રવેગ હોય ત્યારે ત્યારે આપણી પાસે આ આલેખ જે છે એ આપેલો હોય છે. તો પ્રવેગ જે છે એ ઇઝ ઇક્વલ્સ ટુ, તો હું લખી નાખું છું અચળ. ત્રીજો જેને કહેવામાં આવે છે સમય પ્રમાણે પ્રવેગની કિંમત જે છે એ બદલતી જાય છે. આ એક્ઝામ્પલ જે છે એ નીટમાં પૂછાયેલો ક્વેશ્ચન છે. તો કે સમય મુજબ પ્રવેગનો ફેરફાર, બહુ ઇન્ટરેસ્ટિંગ કહેવા જઈએ તો આપણે આવા આલેખ હોય ને તો એનો આલેખનો ઢાળ શોધવો હોય તો આવું લખવાનું, એકનો વિસ્તાર બીજાનો વિસ્તાર નીચે તરફ છે એટલે માઇનસ, વત્તા ત્રીજાનો વિસ્તાર માઇનસ ચોથાનો વિસ્તાર. એટલે કે એક વિસ્તાર એટલે પહેલું ચક્ર, અર્ધચક્ર કહેવાય એને, નીચેનો એટલે બીજું અર્ધચક્ર કહેવાય. દાખલા તરીકે આ જ ક્વેશ્ચન જે છે તમને એમ કે સર તો બધાના એરિયા તો સરખા છે. યસ, જો બધાના એરિયા સરખા હોય તો આપણે ઝીરો લખી નાખીશું, પણ પહેલું બીજું અને ત્રીજા સુધી આપ્યું હોય તો વન માઇનસ ટુ પ્લસ થ્રી આવું લખીશું આપણે એક્ઝામ્પલમાં. તો આ જે આલેખ જે કર્યો એને કહેવામાં આવે છે પ્રવેગની કિંમત જે છે એ સમયની સરખામણીમાં ફેરફાર થાય છે એવી છે. હવે હું બે આલેખ અહીંયા તમને બીજા કરાવડાવું છું. ત્યાં તમારે મને કહેવાનું છે કે ભાઈ પદાર્થ જે છે આ જૂનામાં લોકો આવું પૂછી ચૂક્યા હતા કે લેટ્સ સે કોઈ પદાર્થ છે, પહેલો કેસ, એના માટે તમારે મને આન્સર આપવાનો છે કે પદાર્થ છે એને ઉધ્વ દિશામાં ફેંકવામાં આવે છે, અથવા તો પદાર્થ છે એને ઉધ્વ દિશામાં ફેંકતા તેનો અંતિમ વેગ અથવા તો અંતિમ ઝડપ શૂન્ય થાય છે, અને પાછો ફરે છે. તો તેનો આલેખ જણાવો. અને આલેખ દોરવાનો છે આપણે સ્પીડ વર્સિસ ટાઈમનો ગ્રાફ. તો આ આલેખ જે છે આમાં તમને એવું કીધું છે કે ભાઈ પદાર્થ જે છે એને મારે શું કરવાનો હતો, ઉધ્વ દિશામાં ફેંકવાનો હતો. તો સૌથી પહેલા ઉધ્વ દિશામાં ફેંકતા પહેલા એના માટે આપણે સ્પીડ વર્સિસ ટાઈમનો આલેખ કીધો છે, ઝડપ વિરુદ્ધ સમયનો આલેખ. ચલો ભાઈ ઝડપ વિરુદ્ધ સમયનો આલેખ કીધો તો ઝડપ વિરુદ્ધ સમયનો આલેખ દોરતા જઈએ આપણે લોકો. તો આ જે છે એ મારો સ્પીડ, આ જે છે મારો સમય, સ્પીડ વર્સિસ ટાઈમ. પદાર્થને ઉપર તરફ ફેંકતા તેના ઝડપમાં થાય છે ઘટાડો. તો સૌથી પહેલો વિસ્તાર દોરતો જઉં છું કે ઉપર તરફ ફેંકતા ઝડપમાં થાય છે ઘટાડો, ધ્યાન રાખજો. નંબર ટુ, પદાર્થ જે છે એનો વેગ જે છે શૂન્ય બને છે, તો સ્ટ્રેટ લાઈન, યસ. અને હવે નીચે તરફ આવશે ત્યારે વેગમાં થાય છે વધારો, યસ. તો આ જે છે આલેખ એને કહેવાય છે પદાર્થને ઉધ્વ દિશામાં ફેંકતા એના ઝડપમાં વિરુદ્ધ સમયનો આલેખ. બીજો આલેખ જે છે એ આપતો જઉં છું તમને લોકોને. તો નંબર ટુ આલેખ છે આપણી પાસે અને એમાં એવું કહું છું કઈ બોલ છે એને કોઈ ઇમારત ઉપરથી અથવા તો ટોપ ફ્લોર પરથી છોડી દેતા તે સપાટી પર અથડાય છે અથવા જમીનને અથડાય છે, અને ત્યારબાદ પાછો ઉધ્વ દિશામાં અમુક અંતર કાપે છે. ચલો ભાઈ આવા પ્રકારના આલેખમાં શું કહેશો તમે લોકો? તો આવા પ્રકારનો આલેખ જે છે એને તમે આગળની જેમ જ બતાવી શકો છો કે સૌથી પહેલા ઉપરથી નીચે તરફ ફેંકીએ છે, યસ, અને પછી નીચે.
બીજું આ આલેખ જે છે આપણી પાસે એને બી તમે આવી રીતે દોરી શકો છો કે સર શરૂઆતમાં હું આવું કહી શકું કે યસ ઉર્ધ્વ દિશામાં કાંઈકતા વેગ ઝીરો થાય છે અને પછી આવી રીતે થાય છે યસ આ રીતે પણ બતાવી શકો છો. તો આ થઈ ગયા તમારા ઝડપ વિરુદ્ધ સમયના આલેખ.